ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 1452 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના 73 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 6 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 7 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં જામનગરના 4, મોરબીના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 દર્દીના સેમ્પલનો સમાવેશ થાય છે. આ તમામ 7 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત રાજકોટની લેબમાં પણ આજે તમામ 30 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. એટલે કે આજે સૌરાષ્ટ્રમાં કોરોનાનો એક પણ કેસ નવો નથી. કોરોનાને પગલે સમગ્ર દેશ લોકડાઉન થતાં પ્રવાસી મજૂરોની હાલત કફોડી થઈ ગઈ છે. વતન છોડી અન્ય શહેરમાં કામ કરતા મજૂરો લોકડાઉનમાં સાવ નિરાધાર થઈ ગયા છે. તેમની પાસે કામ વગર 21 દિવસનું લોકડાઉન પસાર કરવાના પૈસા નથી, માટે આ મજૂરો વતન તરફ દોટ મૂકી રહ્યા છે, જેને કારણે લોકડાઉનનું મોટા પાયે ઉલ્લંઘન થાય છે. આ પ્રવાસી મજૂરો અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તેમની વ્યવસ્થા અંગે સરકાર પાસે જવાબ માગ્યો હતો. સરકારે અત્યાર સુધીમાં 22,88,000 મજૂરોના રહેવા જમવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મુદ્દે આગામી 24 કલાકમાં કમિટી બનાવી તાત્કાલિક પ્રવાસી મજૂરોની વ્યવસ્થા કરવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો છે. જામનગરમાં હાપા માર્કેટ યાર્ડમાંથી શાકભાજીની હોલસેલ ખરીદી જ કરી શકાય છે. અહીંથી ખરીદી કરનાર રિટેલરો શાકભાજી શહેરના વિવિધ વિસ્તારોમાં વહેંચી શકે છે. યાર્ડ પાસે જ શાકભાજીનું છૂટક વેચાણ પ્રતિબંધિત છે. તંત્રએ નિયમ ભંગ કરનાર 19 રિટેલરના વજન કાંટા જપ્ત કરી લીધા છે. શહેરમાં શાકભાજીની અછત ન સર્જાય એ માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે. લોકડાઉનનો કડક અમલ કરાવવા તંત્ર ખડે પગે છે. જામનગરમાં શાક માર્કેટ તથા લાલવાડી આવાસ પાસે પાનની દુકાન ખોલનારા 2 વેપારીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. કલ્યાણપુરના મણિપુર હાબરડી ગામના રામભાઈ ઠાકર વિરુદ્ધ તંત્રએ ક્વોરન્ટાઇન ભંગ કરવા બદલ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી કરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 100થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રોન કેમેરાથી ચેકિંગ થઈ રહ્યું છે, જેને પગલે શેરી ગલીઓમાં જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સામે આર્થિક જંગ જીતવા સરકારને ચારે તરફથી સહાય મળી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે PM કેર્સ ફંડમાં ₹500 કરોડનું દાન આપવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોને પણ 5-5 કરોડની સહાય કરી છે. જામનગર ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી RC ફળદુ તથા ધારાસભ્ય રાઘવજી પટેલે રાજ્યની સ્ટેટ હેલ્થ સોસાયટીને ₹25-25 લાખની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત ધારાસભ્ય તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોરોનાની સારવાર માટે મેડિકલ સાધનો ખરીદવા 25 લાખની ગ્રાન્ટ ફાળવી છે. નવાનગર કોઓપરેટિવ બેંક દ્વારા પણ કોરોનાના વિવિધ રાહત ફંડોમાં કુલ 12,52,000ની સહાય અર્પણ કરી છે. બેંકના ચેરમેન કિરણભાઈ માધવાણી, MD રમણીકભાઈ શાહ, વાઇસ ચેરમેન નાથાલાલ મુંગરા, જોઈન્ટ MD હિતેશભાઈ પરમાર સહિતના હોદ્દેદારોએ સંકટના સમયમાં સમાજ ઉપયોગી નિર્ણય લઈ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉનને પગલે દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે. લોકડાઉનમાં પૂજારીઓ દ્વારા ભગવાનની નિત્ય સેવાનો ક્રમ નિભાવવામાં આવે છે. મંદિરના હાલના પૂજારી જયેશભાઈ તથા નલિનભાઈ ઠાકર દ્વારા આજે ભગવાન દ્વારકાધીશને સૂકા મેવાનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે શૃંગાર આરતીથી બપોરે રાજભોગ સુધી હજારો લોકોએ સૂકા મેવા મનોરથના ઓનલાઈન દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પોતાની બચતમાંથી PM કેર્સ ફંડમાં 25,000નું દાન આપ્યું છે. તેમણે અંગત બચતમાંથી કોરોના ફંડમાં યોગદાન આપી દેશવાસીઓ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.